નમસ્કારમ સદગુરુજી તો સદગુરુજી તમે અંદરના દુશ્મન વિશે વાત કરો છો આપણે વાત કરી રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોથી કે અંદરના શત્રુ સામે કાર્યવાહી ચાલે છે અને તેઓ સમર્થકો છે ફંડિંગ ચેનલ છે સરહદની આ તરફના આપણા લોકો સહાય પૂરી પાડી રહ્યા છે આપણે એ સમજવાની જરૂર છે કે ત્યાં એક કે બે વ્યક્તિ નથી ત્યાં એક આખું માળખું છે આ માળખાને સંપૂર્ણ રીતે વિખેરી નાખવાની જરૂર છે આથી જો બહારના લોકો કંઈક કરવા માગતા હોય તો તેમણે એક લશ્કરી બળ તરીકે આવવું પડશે આવા કૃતિઓ ચાલુ નહીં રહે આવું એટલે જ બની શકે છે કારણ કે એક સ્થાનિક માળખું છે એક ચોક્કસ સ્તરની મદદ સોશિયલ મીડિયામાં મીડિયામાં એક પ્રકારની મદદ છે તે દૂર કરવી જોઈએ જુઓ દેશ એ કંઈ હું કોઈ આવેશમાં આવીને કંઈ વાત નથી કરી રહ્યો હું કેવળ ઉકેલની દ્રષ્ટિએ વાત કરી રહ્યો છું દેશ એવી ચીજ નથી જે ક્યાંકથી ઉતરીને આવી હોય તે એક વિચાર છે જેના પર આપણે સૌ સંમત થયા છે કે આપણો દેશ છે જો આપણે તેની સંભાળ નહીં રાખીએ જો આપણે સ્વયંનું તેમાં રોકાણ નહીં કરીએ તો આ વિચાર એક સુંદર વિચાર નહીં બની રહે પણ એક ભયાનક વિચાર બની રહેશે અત્યારે આપણે આ સમસ્યા ધરાવીએ છીએ કારણ કે ઘણા બધા લોકોએ આ વિચારમાં સ્વયંનું રોકાણ નથી કર્યું તેઓ કાં તો અનિશ્ચિતતા ધરાવે છે કાં તો તેઓ અનિશ્ચિત છે અથવા પછી તેઓ કયો માર્ગ પસંદ કરવો તેના વિચારમાં છે તેનું કારણ જે તે પરિસ્થિતિ હોઈ શકે છે કારણ કે હું જાણું છું કે બીજી બાજુએ ઘણા મુદ્દાઓ પર પાકિસ્તાન વિચારે છે કે હવે કાશ્મીર મેળવવાથી તેઓ હાથવેત જ દૂર છે તેઓ કદી પણ નથી સમજ્યા કે તેઓ ગમે તે કરે ભારતીય લશ્કર કદી પણ તેમને કાશ્મીર નહીં સોંપે આવું ક્યારેય નથી બનવાનું પણ એ તરફ એવો ભ્રમ વ્યાપે છે છેલ્લા સિત્તેર વર્ષમાં ઘણી વખત ઓછામાં ઓછી ચારથી પાંચ વખત તેઓ એવું માનવા માંડ્યા હતા કે હવે ટૂંક સમયમાં જ તેઓ કાશ્મીર મેળવી લેશે કારણ કે તેમણે સ્થાનિક ધોરણે કહેવાનું શરૂ કરી દીધું હતું કે હવે આપણે ઘણા નજીક છે અને બે મહિનામાં આપણે કાશ્મીર મેળવી લઈશું આવી વાતો ચાલ્યા કરતી હોય છે તો આ ભ્રમણા આપણે તોડવી પડશે અને તે કેવી રીતે કરી શકાય જો તમે સ્થાનિક માળખું સંપૂર્ણપણે હટાવી દો તો એવા લોકો છે જેઓ સ્પષ્ટપણે દિવાલની પેલે પાર છે આપણે તેમની સાથે એક રીતે કામ પાર પાડવું પડશે બીજો એક વર્ગ દિવાલ પર બિરાજેલો છે અને મૂંઝાયેલો છે આપણે સહાનુભૂતિપૂર્વક તેમની પાસે કામ લેવું જોઈએ અને જે લોકો આ તરફ છે આપણે તેમનું રક્ષણ કરવાની દ્રષ્ટિએ મુદ્દો ઉકેલવો જોઈએ જેથી તેમને નુકસાન ન થાય હું નથી જાણતી સદ્ગુરુજી કે તમે હાલમાં જ એક પત્રિકામાં છપાયેલો રિપોર્ટ વાંચ્યો છે કે નહીં જેમાં આ બધા સૈનિકોની જાતિને જોવામાં આવી હતી જેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું અને એના પ્રમાણે એમાં ફક્ત બાર શહીદ હતા જે ઉચ્ચ જાતિના હતા અને આ નીચી જાતિ અનુસૂચિત જાતિ જનજાતિ અને અન્ય પાછલા વર્ગ જેમાં મોટા ભાગના જુઓ આ આપણા દેશના સૌથી નીચા સ્તરના મગજ છે દુર્ભાગ્યથી સોશિયલ મીડિયાના માધ્યમથી કે પછી મીડિયા પણ તેમના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કૃપા કરીને તેઓ માણસ હોવાને લાયક નથી કૃપા કરીને તેમના પર કેમેરા ન લગાવો પણ શું કેમેરા નહીં લગાવવાથી અંદરનો અલ્સર ઠીક થશે ઓછું થશે કે દૂર થશે તમારા શરીરમાં અલ્સર હોય પણ તમારે તેને ચહેરા પર લાવવાની જરૂર નથી પણ શું આપણે એનો ઈલાજ ન કરવો જોઈએ આપણે ઈલાજ કરવો કેવી રીતે ઈલાજ કરવો લોકોના આ પ્રકારના નકામાં નિવેદન આપવાનું એક માત્ર કારણ છે કે તેઓ એક દિવસ માટે પ્રસિદ્ધ થઈ જાય છે સૌથી પહેલાં તો એમને આ દરજ્જો ન આપો તો આ દેશમાં એવું જ થઈ ગયું છે કે કોઈ વ્યક્તિને જો સ્ક્રીન પર આવવાની ઈચ્છા હોય તો તેણે ફક્ત મૂર્ખતાપૂર્વક કંઈક નકામી વાતો કરવી વિચિત્ર વાતો જો તમે કરો અને કેમેરા તેમના તરફ છે તેઓ લાઈમલાઇટનો આનંદ લઈ રહ્યા છે કૃપા કરીને આવું ન કરો પણ સદગુરુજી તમે જાણો છો કે આ લોકોને કહેવામાં આવે કે આવું કંઈ ન કરો કે જો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો દેશના રસ્તાઓ પર નારા લાગશે કે એમની અભિવ્યક્તિની એમની બોલવાની સ્વતંત્રતા છીનવી લીધી છે અને આ દેશમાં ઇન્ટોલરન્સ છે જુઓ વાચા એ મનુષ્યને મળેલો એક મૂલ્યવાન અધિકાર છે એ ખૂબ અગત્યનું છે કે આપણે આપણી વાચાનો ઉપયોગ એ રીતે કરીએ જે રીતે મનુષ્યએ કરવો જોઈએ મૂળભૂત રીતે મનુષ્ય હોવાનો અર્થ એ છે કે આપણે કઈ રીતે બીજા પ્રાણીઓથી અલગ છીએ તે એ છે કે આપણી અંદર એક બુદ્ધિ છે જે એક પ્રતિક્રિયા આપી શકે છે આપણી વૃત્તિજન્ય આદતોથી મજબૂર પ્રતિક્રિયાઓથી પણ ઉપર એટલે કે આપણે વધુ વ્યાપક બની શકીએ છીએ આપણે આપણી જ સીમાઓમાં રહેવું જરૂરી નથી જે રીતે દરેક પ્રાણી રહેવાનો પ્રયત્ન કરે છે તેનાથી વિશેષ જોવાની પણ એક રીત છે જો તમારી વાણી એનું પ્રતિનિધિત્વ ન કરતી હોય તો વાસ્તવમાં તમને બોલવાનો કોઈ અધિકાર નથી તમને બોલવાનો હક જ ન હોવો જોઈએ પણ શું આવા લોકો અને ભાષણ વિરુદ્ધ પગલાં ભરવા જોઈએ જુઓ ખોટી ગવાહી આપવા માટે દેશમાં કાનૂન પ્રવર્તે છે માનહાનિ માટે પણ કાયદાઓ મોજૂદ છે પણ જો તમે કોઈની ઉપર માનહાનિનો દાવો કરશો તો તમારે કોર્ટના વધુ ચક્કર કાપવા પડશે તેમના કરતા તો પછી શું આથી હું કહું છું કે સૌથી પહેલા ઝડપથી ન્યાય મળવો જોઈએ તે ખૂબ અગત્યનું છે જ્યારે ચુકાદો આવતા દસ પંદર વર્ષ નીકળી જાય તો વાસ્તવમાં તમે એને જ સજા આપી રહ્યા છો જે પહેલેથી જ પીડિત છે આ લોકો સાથે બનતી એક રોજિંદી ઘટના બની ગઈ છે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહી શકે છે કારણ કે તેનું કોઈ પરિણામ જ નથી નીપજતું જો જૂના સમયમાં તમામ લોકશાહી વ્યવસ્થા વિના કોઈ ગામ કે કસબામાં જ્યારે કોઈ વ્યક્તિ એવું કશું કહી દે જે સાચું ના હોય અને અપમાનજનક હોય તો તેને એક તમાચો મારી દેવામાં આવતો પણ આ કાયદાની વિરુદ્ધ છે જો તમે તમાચો મારશો તો તમારી ધરપકડ થશે તેની નહીં તો હું કાયદો હાથમાં લેવાની વાત નથી કરી રહ્યો પણ જો તમે હાથ ઉઠાવશો તો તે કાયદો હાથમાં લીધેલો ગણાશે પણ હવે તે જે કંઈ પણ કરે એ કરી શકે છે કારણ કે કોઈ કાયદો નથી કાયદો છે તો ખરો પણ તે ખૂબ ધીમો છે તે દરેક સમયે તમારી મજાક કરે છે તો આપણે આ બાબતો થાળે પાડવી જરૂરી છે મહત્વની બાબતો પૈકીની એક પછી તે આ દેશના વ્યવસાયો માટેની હોય કે આ પ્રકારના પ્રશ્નો ઉકેલવા માટેની હોય કે પછી એ પ્રકારના લોકોને થાળે પાડવાના હોય કે જે લોકો દેશની વિરુદ્ધમાં કાર્ય કરે છે આતંકના સ્વરૂપમાં કાં તો એવી ઘણી અન્ય રીતે કે જે દેશને નબળો પાડી શકે છે ત્રણ મહિનાની અંદર અંદર ચુકાદો થઈ જવો જોઈએ વેલ તમારી પાસે પૂરતા ન્યાયાધીશો નથી ખરું ને હું કહું છું કે આપણે આ વિશે વિચારવાનો સમય પાકી ગયો છે આ શહેરમાં જવાબદાર નાગરિકો શું એમાં એવા હજાર લોકો ન શોધી શકો જે પક્ષપાતથી ઉપર હોય અને તટસ્થ ચુકાદો આપે પાંચ વ્યક્તિ દસ વ્યક્તિ તેમની જ્યુરી બનાવો અને તમામ સરળ કેસનો નિકાલ લાવો સદ્ગુરુજી તમે શું કહી રહ્યા છો આ દેશમાં જ્યાં લોકો આગળ આવ્યા છે ઓમર ખાલીદ અને અને એવા તમામ લોકો જેઓ કનૈયા કુમાર તે બધા આજે આયકોન છે કારણ કે તેઓ સૂત્રો રચે છે એટલીસ્ટ તેઓ એ ગ્રુપના ભાગ છે જેમણે સૂત્ર બનાવ્યું હતું ભારત તેરે ટુકડે ટુકડે હોંગે અફઝલ હમ શર્મિંદા તેરે કાતિલ જિંદા અને જ્યારે તેમના ઉપર રાજદ્રોહનો કાયદો લાગુ કરવામાં આવે છે તે સમયે મુખ્ય પ્રવાહના રાજકીય પક્ષો એવા પ્રશ્ન કરવા માટે આગળ આવે છે કે કાયદા અનુસાર તેઓ મુક્ત રીતે ફરી જ ન શકવા જોઈએ બરાબર પણ તેઓ મુક્ત રીતે ફરી રહ્યા છે એટલું જ નહીં બલકે લાઇમલાઇટમાં પણ રહે છે પ્લીઝ આ બધાનો અંત લાવો અત્યારે દેશ એની માટે તૈયાર છે અને દેશની સંવેદનાઓ પણ તૈયાર છે આ સમય તે સૌ સાથે નિપટવાનો છે સૌ સાથે કારણ કે આ વાત બદલો લેવાની નથી પણ એ શક્યતા સુનિશ્ચિત કરવાની છે શક્યતાની એ હદની છે જેના પર આપણે બેઠા છીએ આપણે ગરીબીની સમસ્યા ઉકેલી શકીએ છીએ અને દેશ તથા દેશના લોકો માટે કલ્યાણ લાવી શકીએ છીએ એ લોકો કે છેલ્લી લગભગ દસ થી પંદર પેઢીઓથી ગરીબી ભોગવી રહ્યા છે અત્યારે એવી શક્યતા ઊભી થઈ છે અને કોઈ મૂર્ખે છીનવી લે એવું આપણે નથી ઈચ્છતા એટલે આપણે ઉકેલ માટે કાર્ય કરવું પડશે આ એ સમય છે હું કહું છું જ્યારે મેં કહ્યું કે માળખાને વેર વિખેર કરી નાખો ત્યારે મારો કહેવાનો અર્થ આ છે તમામ લોકો ભલે તે ગમે તે હોય વેલ ઘણા વર્ષો પહેલાં જનરલ મુશરફે કહ્યું હતું કે હવે પછી જ્યારે યુદ્ધ થશે ત્યારે તમારી સરહદની અંદર થશે સરહદ પર નહીં એમણે કહ્યું હતું એમણે એક ચોક્કસ સમજ સાથે અને કેટલીક બાબતોના જ્ઞાનના આધારે આ કહ્યું હતું હવે જ્યારે લોકો આગળ આવ્યા છે અને મુક્તપણે કહે છે કે અમે દેશને તોડવા માગીએ છીએ આપણે નક્કી કરવું પડશે આપણે સૌએ શું આપણે દેશને તોડવો છે આપણે એકવાર તોડી ચૂક્યા છે અને ફરી ક્યારેય નહીં તોડીએ કારણ કે જ્યારે આપણે દેશને તોડ્યો ત્યારે આપણે દસ લાખથી વધુ લોકોને મારી નાખ્યા અને પંદર લાખથી પણ વધુ લોકો વિસ્થાપિત થયા સિત્તેર વર્ષ પછી પણ આજે તેઓ થાળે નથી પડ્યા અને આપણે જાણીએ છીએ કે પીડા હોય છે મૃત્યુની નોંધ લેવામાં આવે છે જો અમુક સંખ્યામાં લોકો મરી ગયા હોય તો આપણે જાણીએ છીએ કે આટલા લોકો મરી ગયા શું તમારી પાસે લોકોએ સહન કરેલી પીડાનો કોઈ આંકડો છે શું તમારી પાસે લોકોએ સહન કરેલી પીડાનો કોઈ આંકડો છે એ લાખો લોકો જે લૂંટાયા બળાત્કારનો ભોગ બન્યા પોતાના બાળકો પત્ની પતિ ગુમાવ્યા અને તેઓ મરણિયા થઈને આવ્યા આ તરફ અને પેલી તરફ બંને બાજુએ શું તમે ફરીથી એ પરિસ્થિતિ ઊભી કરવા ઈચ્છો છો હું ભૌગોલિક ભૌગોલિક અખંડતાની વાત નથી કરી રહ્યો માનવના કષ્ટોની વાત કરી રહ્યો છું આપણે એ પીડાને જોઈ છે દુર્ભાગ્યે તેનો કોઈ યોગ્ય રેકોર્ડ રાખવામાં નથી આવ્યો કોઈએ એ વિશે પૂરતું લખ્યું નથી કે પૂરતી ફિલ્મો નથી બનાવી કોઈએ પણ તાદશ રજૂ નથી કર્યું આ પેઢી માટે કે આપણી સાથે આવું થયું હતું ફરી ક્યારેય આપણે આ ભૂલ ના કરવી જોઈએ તો ખુલ્લે આમ જ્યારે દેશની રાજધાનીમાં કોઈ એમ કહે કે ટુકડે ટુકડે ત્યારે તમે કાયદાના દરેક સૂક્ષ્મ ભેદમાં ગૂંચવાને શું કરો છો મહેરબાની કરીને એ કરો જે તમારે કરવાનું છે લોકશાહી દેશને કાર્યરત કરવા માટે છે દેશને ખંડિત કરવા માટે નહીં લોકશાહી દેશને ખંડિત કરવા માટે નથી બનાવવામાં આવી જો કોઈને એવી માન્યતા હોય તો તેમણે અત્યારે સ્વયંને સુધારવા પડશે કારણ કે લોકશાહી એ સત્તાનું ગરિમાપૂર્ણ પરિવર્તન છે જેમાં લોહી રેડિયા વિના તમે સત્તા પલટાવી શકો છો માનવ ઇતિહાસમાં કદી આવું નહોતું બન્યું ફક્ત લોકશાહી આવ્યા પછી આવું બની શક્યું તો લોકશાહીનો અર્થ એ નથી કે તમે દેશને તોડી પાડવાનો અધિકાર ધરાવો છો આપણે ફરી એકવાર દેશને તોડી પાડવા નથી ઇચ્છતા આપણે એકવાર આવું કરી ચૂક્યા છે અને પીડા જોઈ ચૂક્યા છે અને આપણને ફરી એકવાર એવી દુર્ઘટના ક્યારેય નથી જોઈતી આપણા દેશમાં જો કોઈ આવું કરવા ઈચ્છતું હોય તો આપણે એમને રોકવા પડશે આપણે શનિરા જોઈ રહ્યા છીએ તેમનો એજન્ડા તો દેશના કલ્યાણ માટેનો પણ નથી જ્યારે આવી કોઈ બાબત હોય અને આપણે તેના પર પૂરતું ધ્યાન ન આપીએ તો આપણે શાંતિપૂર્ણ લોકો નથી આપણે કેવળ ના સમજ અને મૂર્ખ છીએ હું મૃત્યુ પામવા નથી ઈચ્છતો એવી પેઢી તરીકે જે મૂર્ખ હતી જેને ખબર જ નથી કે આ દેશને અખંડિત કેવી રીતે રાખવો હું એવી પેઢીની વ્યક્તિ તરીકે મૃત્યુ પામવા ઈચ્છું છું કે જે પેઢીએ સાચા કાર્યો કર્યા અને દેશને સાચી જગ્યાએ પહોંચાડ્યો બધાએ આ સમજવું ખૂબ જરૂરી છે લોકોએ અનહદ યાતનાઓ ભોગવી જ્યારે આપણે દેશના બે ટુકડા કર્યા હવે વધુ ટુકડા નથી જોઈતા એ વિશે વાત કરનારી કોઈ પણ વ્યક્તિને આ દેશમાં રહેવાનો હક નથી અથવા તો પછી તેણે સરકારી મહેમાન બની જવું જોઈએ